के ज्यां पांडेसरा जीआरडीसी में भीषण आगनो बनाव बन्यो छे। जीआरडीसी प्लॉट नंबर 85 नी अमीन मिल में आगनो बनाव सामे आव्यो छे। फायर ब्रिगेडी 17 गाड़ियों हाल घटनास्थल पर पहुंची चुकी छे अने आग पर काबू लेवाना प्रयास हाथ धरवामां आव्या छे। तो सूरत शहर पांडेसरा जीआरडीसी विस्तार की आ घटना कि जीआरडीसी प्लॉट नंबर 85 में आग लागी छे। अमीन मिल नी अंदर आग लागता ज फायर विभाग की टीम घटनास्थल पर छे। अलग अलग फायर स्टेशन की 17 गाड़ियों हाल घटनास्थल पर छे। संवाददाता बळदेव सुथार आपने વધુ વિગતો આપી રહ્યા છે। બળદેવ, હાલ જણાવશો કે ત્યાં શું પરિસ્થિતિ છે, આગ પર કાબુ મેળવાયો છે કે કેમ? જે રીતે સુરતના પાંડેસરા વિસ્તારની વાત કરીએ તો પાંડેસરા વિસ્તારની અંદર અવારનવાર આગની જે ઘટના છે તે બનતી હોય છે, ત્યારે આજે વહેલી સવારે આજે પાંડેસરા પ્લોટ નંબર 85 નંબરની અંદર આવેલી અમીન જીન સિલ્ક મિલ્ક છે તેની અંદર अचानक कोई कारणसर आग लागतानी साथे अफरातफरी नो माहौल सर्जायो हतो। हाल में फायर विभाग ने अलग अलग स्टेशनों ने कुल 17 थी 20 जेटली जे फायर फाइटरो छे ते घटनास्थळ पहोंच्या छे ने सतत आग उपर जे काबू मेळवा माटेनो जे प्रयास शुरू करवामां आव्यो छे। छेल्ला 3-4 कलाकथी सतत जे आग लागी छे तेना कारणे जे फायर विभाग द्वारा सतत जे मेहनत करवामां आवी रही छे। कारण के आम जोई शकाय छे दृश्यनी अंदर आखी मोटी जे मिल छे, मिल बळीने जे खाक थई गई छे। આગનું કારણ કોઈ હજી સ્પષ્ટ જાણવા નથી મળ્યું, પણ જે રીતે કહેવામાં આવી રહ્યું છે કે કોઈ શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હોવાનું હાલમાં પ્રાથમિક ધોરણે માહિતી મળી રહી છે। મહત્વની વસ્તુ એ છે કે પાંડેસરા જીઆઈડીસી વિસ્તારની અંદર આજે મિલની અંદર જે આગ લાગી છે તેની અંદર કાપડ એટલે સિલ્ક મિલ્ક એટલે કેમિકલ વાળું જે કાપડ હોય છે તે અંદર રાખવામાં આવતું હોય છે, તેના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું। હાલમાં જે માહિતી મળી રહી છે તે પ્રમાણે આગની અંદર કોઈ જાનાની ઘટના પણ બની નથી તેવા મેસેજ મળી રહ્યા છે। એટલે કહી શકાય છે હાલમાં તો ફાયર વિભાગ તરફથી અલગ અલગ 4-5 જગ્યાએ ઉપરથી સતત પાણીનો મારો ચલાવી અને આગ ઉપર કાબૂ મેળવવા માટેનો જે પ્રયાસ છે તે શરૂ કરી દેવામાં આવ્યો છે। જે રીતે કહી શકાય છે સુરતની અંદર પાંડેસરા વિસ્તારની અંદર અવારનવાર આગ લાગવાની જે ઘટના છે તે સતત સામે આવતી હોય છે, જેના કારણે ખાસ કરીને સચિન જીઆઈડીસી અને પાંડેસરા જીઆઈડીસીના જે મિલ સંચાલકો છે ફાયર વિભાગ પૂરતા પ્રમાણમાં રાખવી જરૂરી બનતી હોય છે, પણ મોટી મિલ હોવા છતાં પણ જેટલું પૂરતા પ્રમાણમાં જે કહી શકાય છે તે જે સેફ્ટી નથી હોતી ફાયરની, તેના કારણે મોટી દુર્ઘટના બનતી હોય છે। હાલમાં જોઈ શકાય છે કે આ જે અમીન મિલ્સ જે છે તમામ બળીને ખાક થઈ ગઈ છે। આ 3-4 માળની આખી જે મિલ છે તે ચારે બાજુથી જે કહી શકાય છે પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે। ફાયર વિભાગની જે ટીમો છે તે અહીંયા ઘટનાસ્થળે પહોંચી છે, પણ મહત્વની વસ્તુ એ છે કે આગની અંદર કોઈ મોટી જાનહાની થઈ નથી, તેના કારણે હાલમાં તો ફાયર વિભાગ દ્વારા આ સતત આગ ઉપર જે પાણીનો મારો ચલાવીને આગ જે છે કાબુ લેવા માટે જે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। સચિન જીઆઈડીસી વિસ્તારની અંદર આ રીતની ઘટનાઓ બનતી હોય છે, પાંડેસરા જીઆઈડીસી વિસ્તારની અંદર પણ આજે મિલ આવેલી હોય છે તેની અંદર, અને ખાસ કરીને મહત્વનું એ હોય છે જ્યારે આગ લાગતી હોય છે ત્યારબાદ મિલની અંદર કેમિકલ હોય છે અથવા તો જે કેમિકલ યુક્ત જે કાપડ હોવાના કારણે આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરતી હોય છે અને તેને બુઝાવવા માટે ઓછામાં ઓછા 5-10 કલાકનો સમય લાગતો હોય છે। એટલે કહી શકાય છે કે હાલમાં તો આજે અમીન મિલ્કની અંદર મિલ્સ જે છે મિલની અંદર આપણે આગના જે દ્રશ્યો જોઈ શકાય છે કે સવારે 3 વાગ્યાની ઘટના જે બની છે હજુ પણ 7 વાગ્યા છે, એટલે 4 કલાકથી સતત આજે આગ ઉપર પાણીનો મારો ચલાવી અને આગ ઉપર જે પ્રયત્ન લેવાનો જે ચાલુ રહે છે। જે રીતે જોઈ શકાય દ્રશ્યની અંદર તે પ્રમાણે કે આ આખું જે બિલ્ડિંગ છે તે બળીને ખાક થઈ ગયું છે। જોઈ શકાય એ પહેલો બીજો અને ત્રીજો માળ એટલે અંદરની અંદર જે કાપડ હતું તે આખા કાપડ જે છે બળી અને જે કહી શકાય છે તે જોવા અહીંયા જોવા મળી રહ્યું છે। હાલમાં ફાયર વિભાગની અલગ અલગ જે ટીમો છે અહીંયા પહોંચી છે અને સતત હજુ પણ આ પાણીનો મારો ચલાવી અને આગ ઉપર પ્રયત્ન જે કાબુ મેળવવાનો જે પ્રયત્ન છે તે કરવામાં આવી રહ્યો છે। જી બિલકુલ બળદેવ, સમગ્ર વિગતો બદલ આભાર। તો જે રીતે સિલ્કના કાપડ બનાવતી આ મિલમાં આગનો બનાવ સામે આવ્યો છે, કેમિકલ હોવાના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે, જો કે ફાયર બ્રિગેડ દ્વારા હાલ આગ પર કાબુ મેળવવાના તમામ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે। 17 ગાડીઓ જે છે હાલ ફાયર બ્રિગેડની ત્યાં હાજર છે અને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ થઈ રહ્યો છે। વહેલી પરોઢિયે એટલે કે 3 વાગ્યાની આસપાસ આગ લાગી છે અને અત્યાર સુધી આગ હજુ પણ યથાવત છે, પરંતુ હાલ ફાયર બ્રિગેડની ટીમ આગ પર કાબુ મેળવવા માટે તમામ પ્રયત્ન કરી રહી છે।